કચ્છમાં વર્ષોથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને જાણવા જોવા આવે છે. એમાં પણ રણોત્સવે નવો પ્રાણ ફૂંક્યો છે. તેમ છતાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2012 ના એપ્રિલ મે મહિનામાં આ મ્યુઝિયમની 12,172 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જ્યારે આ વર્ષે આંકડો 6,362 પર આવીને અટકી ગયો છે. એટલે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે 5,820 પ્રવાસીઓ ઓછા નોંધાયા છે. ચાલુ વર્ષમાં આપણે એપ્રિલ મે બે માસનું આપણે સર્વેયુ કરીએ તો વિદેશી 37 મુલાકાતીઓ છે. સામાન્ય મુલાકાતીઓ 6,187 છે અને સ્કૂલ મુલાકાતી 129. એટલે આ વર્ષે બે મહિનાની અંદર 6,362 મુલાકાતીઓ મુલાકાત લીધી છે. એટલે ગયા વર્ષની સરખામણી થોડો વિઝિટરની મુલાકાતી ઓછા છે એવું માલુમ પડે છે. આ વર્ષે સખત ગરમીને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું અનુમાન છે. ગત વર્ષે અહીંના આઈના મહેલને જોવા માટે પ્રવાસીઓનો જે ધસારો હતો તેવો આ વર્ષે જોવા મળતો નથી. આઈના મહેલની એપ્રિલ મે 2012માં 15,243 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જ્યારે આ વર્ષે 11,190 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. વેકેશનની અંદર વધારો થવો જોઈએ એ વધારો જોવા નથી મળતો. એનું કારણ પણ કદાચ ગરમી પણ હોઈ શકે અને વધારે લગ્નગાળા છે, જે લગ્નગાળામાં લોકો રોકાઈ ગયા હોય અને વધુ ગરમીના હિસાબે પ્રવાસનું ટાળ્યું હોય. કારણ કે અમારી જે લોકોની સંખ્યા જે જોઈએ છીએ તો ગત વર્ષમાં જે ગયા વર્ષે કે મે 2012ની અંદર 12મીના પહેલાંનું આપણે જોઈએ તો એ વખતે 10,000 માણસો હતા, જ્યારે આ મે 2013ની અંદર 6,000 માણસો થાય છે. એટલે સંખ્યા ઘટી છે. પ્રવાસીઓની ઘટતી જતી સંખ્યાની સીધી અસર અહીંના પ્રવાસન ઉદ્યોગ પર પડે છે. તેમનું માનવું છે કે ગરમીને કારણે લોકો પ્રવાસ કરવાનું ટાળે છે અથવા તો દરિયા કિનારે જવાનું પસંદ કરે છે. તેમ છતાં અહીંની ઐતિહાસિક ધરોહર પ્રવાસીઓને ખેંચી લાવે છે એ માનવું રહ્યું. કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા, VTV ભુજ.